હેલો એવરી આજે આપણે ગ્રેડેટ સબ્જેક્ટ મેથમાં ચેપ્ટર નંબર વન સમય સંખ્યાઓમાં લાસ્ટ વિડીયોની અંદર જે માહિતી લીધી હતી એનાથી એક સ્ટેપ આગળ શીખીશું લાસ્ટ વિડીયોમાં આપણે એક પોઈન્ટ ત્રણ સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કેવી રીતે કરવું સાથે સાથે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય આ બે માહિતી લીધી હતી એ જ માહિતીને આગળ વધારતા આપણો આજનો નેક્સ્ટ પોઈન્ટ છે કે જેમાં આપણે બે સમ્યય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ વિશે માહિતી લઈશું એક્ઝામ્પલ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માની લો કે માઇનસ ટુ અને ઝીરો આ બંને વચ્ચે કેટલી સમય સંખ્યાઓ છે એના વિશે જાણવું છે તો સૌથી પહેલાં તો તમે માઇનસ ટુ અને જીરો જોશો એટલે સીધું તમારા મગજમાં એમ આવશે કે માઇનસ એક એની વચ્ચે આવતી સંખ્યા છે પણ આપણને એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ ત્રણ સમય સંખ્યાઓ શોધો અથવા તો પાંચ સમય સંખ્યાઓ શોધો તો કેવી રીતે શોધાય એ પણ સંખ્યા રેખા વિના તો આજે આપણે એના વિશે માહિતી લઈએ માની લો કે માઇનસ ટુ છે એને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવવા માટે એને સમછેદી બનાવવા દસ લઈએ છીએ છેદમાં અને શૂન્ય છે એને પણ આપણે છેદમાં દસ લઈએ છીએ જેથી કરીને બંને સમછેદી બને હવે માઇનસ ટુ છે એ માઇનસ ટુ જે છે એને આપણે માઇનસ ટ્વેન્ટી અપોન ટેન પણ કહી શકીએ રીઝન કેમકે જીરો જીરો કટ થઈ જાય એટલે ટુ તો ટુ આપણો માઇનસ ટુ મળી જશે તો માઇનસ ટુને આપણે માઇનસ ટ્વેન્ટી અપોન ટેન સમજીએ હવે ત્યાંથી આપણે આગળ વધીએ જમણી બાજુમાં તો આપણને પહેલી સંખ્યા મળે માઇનસ નાઇન અપોન ટેન બીજી સંખ્યા મળે માઇનસ એટીન અપોન ટેન ત્રીજી સંખ્યા મળે માઇનસ સેવન્ટીન અપોન ટેન ચોથી સંખ્યા મળશે માઇનસ સિક્સટીન અપોન ટેન આ રીતના આગળને આગળ સંખ્યાઓ મળતી રહેશે આપણને ફક્ત ત્રણ જ સમય સંખ્યાઓ પૂછી છે એટલે આપણે ત્રણ સમય સંખ્યા જ દર્શાવીશું પણ આના સિવાય પણ વધારે સંખ્યાઓને આપણે દર્શાવી શકીએ છીએ હવે એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે માઇનસ ફાઈવ અપોન સિક્સ અને માઇનસ સોરી ફાઇવ અપોન એટ આ બે સંખ્યાઓ આપેલી છે આ બંને સમય સંખ્યાઓની વચ્ચે આવતી દસ સમય સંખ્યાઓ આપણે શોધવી છે આ બંને સમય સંખ્યાઓ વચ્ચે આવતી દસ સમય સંખ્યાઓ આપણે શોધવી છે એ પણ સંખ્યા રેખા વગર તો કેવી રીતે શોધાય તો સૌથી પહેલાં તો આપણે અહીંયા છેદ જોઈએ તો સિક્સ અને એટ બે છેદ છે અલગ અલગ છે તો સૌથી પહેલાં આપણે આ બંને સંખ્યાઓને સમછેદી બનાવવા માટે લસા લઈશું લસા આપણો મળશે ચોવીસ હવે લસા ચોવીસ લીધા પછી સૌથી પહેલી જે ઋણ સંખ્યા છે માઇનસ ફાઇવ અપોન સિક્સ એને આપણે સમછેદી બનાવવાની છે બીજી સંખ્યા આપી છે ફાઇવ અપોન એઇટ આ બંને સંખ્યાઓને સમછેદી બનાવવા માટે છના ગડિયામાં ચોવીસ તો છના ગડિયામાં ચોવીસ ક્યારે મળશે છ ચોક ચોવીસ અહીંયા માઇનસ પાંચ આપ્યા છે તો છેદમાં જેટલા વડે ગુણાકાર કરીએ એટલા જ વડે અંશમાં ગુણાકાર કરવો પડે તો માઈનસ વીસ છેદમાં છ ચોક ચોવીસ થશે એવી જ રીતના આઠના ગડિયામાં ચોવીસ તો કે આઠ તરી ચોવીસ ઉપર પાંચ હતા છેદમાં ત્રણ વડે ગુણાકાર થયો એટલે ઉપર પણ ત્રણ વડે જ ગુણાકાર કરીશું તો પાંચ તરી પંદર છેદમાં આઠ તરી ચોવીસ તો આપણને બે સંખ્યાઓ મળે છે માઇનસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર એન્ડ ફિફ્ટીન અપોન ટ્વેન્ટી ફોર હવે આ બંને જે સંખ્યા છે એ આના સમપૂર્ણાંક છે તો આ બંને વચ્ચે ટોટલ દસ સમય સંખ્યાઓ જે મળે છે એ આપણે દર્શાવવાની રહે છે તો આપણે દર્શાવીએ તો લખીશું કે માઇનસ ફાઇવ અપોન સિક્સ હવે માઇનસ ફાઇવ અપોન સિક્સ છે એનો સમપૂર્ણાંક જે મળ્યો છે આપણને શું છે માઇનસ ટ્વેન્ટી અને ફાઇવ અપોન્ટ એઇટ જે છે એનો સમપૂર્ણાંક શું છે ફિફ્ટીન અપોન્ટ ટ્વેન્ટી ફોર આ બંનેની વચ્ચે આવતી સંખ્યાઓ વિશે જોઈએ તો માઇનસ વીસથી આપણે જમણી તરફ જઈશું તો માઇનસ નાઇન્ટીન અપોન્ટ ટ્વેન્ટી ફોર minus eighteen upon twenty four minus seventeen upon twenty four minus sixteen upon twenty four minus fifteen upon twenty four minus fourteen upon twenty four minus thirteen upon twenty four minus twelve upon twenty four માઇનસ ઇલેવન અપોન્ટ ટ્વેન્ટી ફોર માઇનસ ટેન અપોન્ટ ટ્વેન્ટી ફોર પછી ડોટ કરીને વગેરે ક્યાં સુધી માઇન સોરી ચૌદ છેદમાં ચોવીસ એટલે કે ફોર્ટીન અપોન્ટ ટ્વેન્ટી ફોર સુધી સંખ્યાઓ મળે પણ આપણને ફક્ત દસ જ સંખ્યાઓ પૂછી છે એટલે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ સંખ્યાઓનો જ નિર્દેશ કરીશું આવી અસંખ્ય સમય સંખ્યાઓ આપણને મળી શકે છે હવે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બે એનો ક્વેશ્ચન નંબર વન સમજીએ તો ક્વેશ્ચન નંબર વન છે નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો હવે એમાં ફર્સ્ટ આપણને જે આપ્યું છે એ છે સેવન અપોન ફોર હવે દોસ્તો લાસ્ટ જે વિડીયો આપણે કર્યો હતો એ વિડીયોમાં તમને સમજાવવામાં આવ્યું હતું કે જ્યારે કોઈ સંખ્યા શુદ્ધ અપૂર્ણાંકમાં હોય તો એ સંખ્યા ઝીરો અને એક અથવા તો ઝીરો અને માઇનસ એકની વચ્ચે આવે છે પણ જ્યારે કોઈ સંખ્યા અશુદ્ધ પૂર્ણાંકમાં હોય તો આપણે એને સૌથી પહેલાં મિશ્ર સંખ્યામાં ફેરવવી પડે છે અને મિશ્ર સંખ્યામાં ફેરવ્યા બાદ એ બે કઈ સંખ્યા વચ્ચે આવે છે એની માહિતી લેવી પડે છે તો આપણે સેવન અપોન્ટ ફોર જે છે એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો થશે એક પૂર્ણાંક ત્રણ ચતુર્થામ હવે પૂર્ણાંક કેટલા આપ્યા છે તો કે એક તો એનો મતલબ એમ થાય છે કે સેવન અપોન ફોર જે રકમ આપી છે એ એક અને બે ની વચ્ચે આવતી સંખ્યા છે હવે કે સર કેવી રીતના ખબર પડે કે એક અને બેની જ વચ્ચે આવે છે તો તમને અહીંયા જે પૂર્ણાંક સંખ્યા મળે છે એ પૂર્ણાંક સંખ્યા પછી તરત આવતી પૂર્ણાંક સંખ્યા છે એની બંનેની વચ્ચે જ આ સંખ્યા આપણને મળે એટલે કે એક અને બેની વચ્ચે સેવન અપોન ફોર મળે છે હવે આપણે એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું છે તો તમે જોઈ શકો છો કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવા માટે સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીશું હવે આપણે બધા જ જાણીએ છીએ કે આ જે સંખ્યા આપી છે એ ધન છે હવે ધન સંખ્યા હોય એટલે એ શૂન્યની જમણી બાજુમાં હોય તો આપણે જમણી બાજુ જ દર્શાવવાની છે ડાબી બાજુ દર્શાવવાની કોઈ જરૂર નથી તો શૂન્ય પછી આપણે લઈશું એક હવે એક અને બે આ બંનેની વચ્ચે અહીંયા આપણને રકમમાં છેદમાં ચાર આપ્યા છે એટલે એકથી બે સુધીમાં ચાર ભાગ પાડીશું એક ભાગ બે ભાગ ત્રણ ભાગ અને ચાર ચોથો ભાગ છે એ બે દર્શાવશે હવે આપણે જો મિશ્ર સંખ્યા સ્વરૂપમાં જે આપેલી છે એ પ્રમાણે દર્શાવીએ તો આ પહેલો ભાગ છે એ દર્શાવશે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ બીજો ભાગ દર્શાવશે એક પૂર્ણાંક બે ચતુર્થાંશ ત્રીજો ભાગ દર્શાવશે એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ અને ચોથો ભાગ દર્શાવશે એક પૂર્ણાંક ચાર ચતુર્થાંશ હવે એક પૂર્ણાંક ચાર ચતુર્થાંશ છે એનો મતલબ થશે હવે આપણે આપણે જે દર્શાવવાની રકમ ગઈ છે તો એને નિર્દેશ કરીએ અને નિરૂપણ કરીશું બિંદુનો નિર્દેશ કરીને હવે આ જ સંખ્યા રેખાને આપણે સેવન અપોન્ટ ફોર સ્વરૂપે દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવાય એ સમજીએ આ આપણે મિશ્ર સંખ્યા સ્વરૂપે શીખ્યા હવે કદાચ આ સંખ્યા રેખાને તમારે સેવન અપોન્ટ ફોરના મૂળ સ્વરૂપમાં જ દર્શાવી છે તો તમારે ફરી પાછું ધન સંખ્યાઓ છે એટલે આપણે જમણી બાજુમાં ખસવાનું છે એનું ધ્યાન રાખી છેદમાં ચાર હોવાથી આપણે ચાર ચાર ભાગ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે શૂન્ય પછી આપણે એક બે ત્રણ ચાર ચાર ભાગ કરીશું એટલે ચોથો ભાગ છે એક દર્શાવશે ફરી પાછું એક બે ત્રણ અને ચાર કરીશું એટલે ચોથો ભાગ છે એ બે દર્શાવશે હવે જીરો પછી આ પહેલો ભાગ છે આપણે ચતુર્થાંશ સ્વરૂપમાં દર્શાવવું છે તો પહેલો ભાગ છે એ એક ચતુર્થાંશ દર્શાવશે બીજો ભાગ બે ચતુર્થાંશ ત્રીજો ભાગ ત્રણ ચતુર્થાંશ તમે બધા જ જાણો છો ચોથો ભાગ ચાર ચતુર્થાંશ અંત અને છેદ સરખો થાય એટલે એક સંખ્યા આખી હવે આને આગળ વધારીશું ચોથા પછી પાંચમો ભાગ આવે છે તો પાંચ ચતુર્થાંશ છઠ્ઠો ભાગ આવે છે છ ચતુર્થાંશ સાતમો ભાગ આવે છે સાત ચતુર્થાંશ આઠમો ભાગ આવે છે આઠ ચતુર્થાંશ હવે રકમ પ્રમાણે સાત ચતુર્થાંશનો નિર્દેશ કરવો છે તો આપણે એના પર બિંદુ દર્શાવી અને એક મોટું રાઉન્ડ દર્શાવીશું એટલે અહીંયા આપણું નિરૂપણ થઈ જશે